ગુજરાતમાં યોજાનાર લોકસભાની 26 બેઠકોની ચૂંટણી માટે ગુરુવાર 28 માર્ચથી ચૂંટણી પંચના નોટિફિકેશન સાથે જ ઉમેદવાર પત્રો ભરવાની શરૂઆત થશે. 4 માર્ચ સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે. આ સાથે જ ઉમેદવારોના ખર્ચ અને રોકડની હેરફેર પર નજર રાખવા માટે ચૂંટણી પંચ દ્વારા રાજ્યમાં 639 સ્ટેટિક સર્વેલન્સ ટીમ અને 208 મદદનીશ ખર્ચ નિરીક્ષકો કાર્યરત કરવામાં આવ્યા છે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી એસ મુરલી કૃષ્ણાએ જણાવ્યું કે ઉમેદવારી પત્ર ભરવાના સમયે ચૂંટણી અધિકારીની કચેરીના 100 મીટરના પરિધમાં વધુમાં વધુ 3 વાહનો આવી શકશે. ઉમેદવારી પત્ર ભરતી વખતે ઉમેદવારની સાથે કચેરીમાં 5 વ્યક્તિઓ જ હાજર રહી શકશે. આ નિયમના પાલન કરવા DYSP કક્ષાના અધિકારીને નોડલ ઓફિસર તરીકે નિમાશે. આચારસંહિતા ભંગની કુલ 37 ફરિયાદો મળી છે. તમામનો નિકાલ કરવામાં આવ્યો છે. સી વિજન્સ એપ્લિકેશનમાં 300 ફરિયાદો મળી છે, તે પૈકી 95 ડ્રોપ કરાઈ છે, જ્યારે 205નો તપાસ બાદ નિકાલ કરાયો છે.